તો આ તરફ સાણંદથી સમાચાર આવી રહ્યા છે. સાણંદ ગામ દ્વારા કૃષિ વિરોધને લઈને, કૃષિ બિલ વિરોધને લઈને જે ખેડૂતો દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે, અહીં સાણંદ ગામ દ્વારા આ કૃષિ બિલ કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સાણંદ એપીએમસી માર્કેટે બંધ પાડ્યું છે. તો ભારત બંધને સાણંદ એપીએમસીએ સમર્થન આપ્યું છે. અહેવાલ સાણંદ એપીએમસી તરફથી તો બંધને સાણંદ માર્કેટે સમર્થન આપ્યું છે. આજે કોઈ પણ પ્રકારની કામગીરી અહીં નહીં જોવા મળે, પરંતુ આ સાથે જ વિરોધ પણ જોવા મળ્યો છે. તો ખેડૂતોના સમર્થનમાં અહીં લોકો છે, સાથે સાથે જ કૃષિ બિલ કાયદાનો વિરોધ પણ કરવામાં આવ્યો. તો સાણંદ એપીએમસી માર્કેટ યાર્ડે બંધ પાડ્યું છે. તો બંધ પાડવાની સાથે સાથે જ અહીં વિરોધ પણ વ્યક્ત કરવામાં આવ્યો. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા આયુષી. આયુષી, બંધને સાણંદ માર્કેટ યાર્ડ દ્વારા સમર્થન આપવામાં આવ્યું, પરંતુ વિરોધ કરવામાં આવ્યો. ક્યાં વિરોધ કરવામાં આવ્યો, કોની આગેવાનીમાં આ વિરોધ કરાયો? બિલકુલ બેનરજી, જે રીતે આજના દિવસે જે ભારત બંધનું એલાન છે તે આપવામાં આવ્યું છે, કૃષિ બિલનો જે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. સાણંદ એપીએમસી માર્કેટ યાર્ડે પણ જે બંધ છે તે પાડ્યું છે. અને આજના દિવસે જે ખાસ કરીને ડાંગરની જે હાજરી છે તે બંધ રહેશે. અને એપીએમસી જે છે તે આખી એપીએમસી છે તે સાણંદનું બંધ રહેવાનું છે. દૂધ અહીં સાણંદના બજારો પણ બંધ છે. ત્યારે જે ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, જે પોતાનું માંગ સાથે જે વિરોધ છે વહેલી સવારે કરવામાં આવ્યો, પરંતુ વિરોધ શરૂ થતાની સાથે પોલીસ દ્વારા તે લોકોની અટકાયત કરી લેવામાં આવી હતી. આજના દિવસે માર્કેટ યાર્ડમાં 500 જેટલા ખેડૂતો છે તે ડાંગર વેચવા માટે આવે છે. તમામ ખેડૂતોએ આજે જે ડાંગર વેચવા માટે નહીં આવે અને આજે બંધને પોતાનું સમર્થન છે તે આપશે. અને જે માર્કેટ યાર્ડની બહાર પણ જે નોટિસ બોર્ડમાં પણ આજના દિવસે કોઈ લાગુ નહીં જોવા નોટિસો છે તે પણ લાગેલી જોવા મળી રહી છે. જી જી આયુષી, ખૂબ ખૂબ આભાર તમામ માહિતી આપી, અપડેટ્સ આપ્યા તે બદલ. તો આજે કોઈ પણ પ્રકારની કામગીરી નહીં થાય સાણંદ એપીએમસી માર્કેટ દ્વારા, કારણ કે સાણંદ એપીએમસીએ બંધને સમર્થન આપ્યું છે.